फ्रेंड्स, वेलकम टू माय चैनल, योर चैनल टार्गेट विद भाविक मार। भारत में थयेला युद्धों अने तेना परिणामोनी सीरीज में आपनुं स्वागत करूं छूं। सौथी पहेला मित्रों, आपणे जोयुं के कई रीते भारतनुं नाम पड्युं, दशराजन युद्ध थी सुदासनो विजय जोयो। त्यार पछी आपणे भारत उपर थयेलो प्रथम विदेशी आक्रमण फारसीने कीधुं, पण सिकंदरनुं जे आक्रमण हतुं, हाइडेस्पीस वॉर, विवस्तानुं युद्ध, झेलमनुं युद्ध ईस्वीसन पूर्वे 326 थयुं, एने पण आपणे जोयुं। त्यार पछी आपणे आगळ वध्या અને ચંદ્રગુપ્ત મૌર્ય કઈ રીતે મૌર્ય વંશનો શાસક બને છે, ધનાનંદને હરાવે છે, એ પાટલીપુત્ર મગધનું યુદ્ધ પણ જોયું। અને ત્યાર પછી મિત્રો, આપણે આગળ વધીને યવનો, સિકંદરના અનુગામી સેલ્યુકસ નિકેટર સેલ્યુસિડ વંશને પણ ચંદ્રગુપ્ત મૌર્યએ હરાવ્યો અને હેલના સાથે પરણ્યો, એ યુદ્ધ એટલે સિંધુનું યુદ્ધ પણ આપણે જોયું। ચંદ્રગુપ્તનો દીકરો બિંદુસાર અને બિંદુસારનો દીકરો મહાન અશોક અને મહાન અશોકનું મહાન યુદ્ધ એટલે કે ઈસવીસન પૂર્વે 261 ધોલી ટેકરીઓ અને દયા નદીના કિનારે થયેલું કલિંગનું યુદ્ધ પણ જોયું, અને એ પણ જોયું કઈ રીતે અશોક છે એ બૌદ્ધ ધર્મ સ્વીકારે છે ઉપગુપ્ત અને નિગ્રોથથી। મિત્રો, હવે આજે જે આપણે જે ડાયરેક્ટ યુદ્ધ ભણવાના છીએ, સોનદાનીનું યુદ્ધ, આ યુદ્ધ છે મિત્રો એ અશોકના ઈસવીસન પૂર્વે 261 કલિંગના યુદ્ધ પછી સીધે સીધું જોવા જઈએ મિત્રો તો આપણને 700 આસપાસનો સમયગાળા પછીનું યુદ્ધ જોવા મળે છે। તો સર, વચ્ચેનો આ સમય એમાં યુદ્ધ કેમ નહીં? મિત્રો, યુદ્ધ થયા છે, પરંતુ મેં તમને કીધું હતું કે દરેક વસ્તુને ડિટેલમાં ભણવી હોય તો તમારે ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશનમાં હિસ્ટ્રી ભણવું પડશે, પરંતુ ઇતિહાસમાં યોગ્ય પરીક્ષામાં પૂછાય એવા યુદ્ધોની જ વાત કરવી હોય, આજે હું તમને જીપીએસસી લેવલનું એક સરસ મજાનું યુદ્ધ ભણાવું છું, જેનું નામ છે સોનદાનીનું યુદ્ધ। એ પહેલાં જોવું એ પડે કે કલિંગના યુદ્ધ પછી ભારતમાં કઈ ઘટનાઓ ઘટી। તો સૌથી પહેલા મિત્રો સમજો કે મૌર્ય વંશ ઈસવીસન પૂર્વે 321-22 શરૂ થયેલો આ વંશ ઈસવીસન પૂર્વે 184 સુધી રહ્યો। ત્યાર પછી મિત્રો, તમને બધાને જ ખબર હોવી જોઈએ કે મૌર્ય વંશના પતન પછી મૌર્ય વંશનો છેલ્લો શાસક કોણ હતો? બૃહદ્રથ। આ બૃહદ્રથની હત્યા કોણે કરી? પુષ્યમિત્ર સુંગે। અને ભારતમાં મૌર્ય વંશ પછી જે સમય છે એને અનુમૌર્ય યુગ કહેવાય છે। અનુમૌર્ય યુગ ઈસવીસન પૂર્વે 184 શરૂ થઈ અને ઈસવીસન 320 એટલે કે ગુપ્ત સામ્રાજ્ય સત્તા ઉપર આવે છે ભારતમાં ત્યાં સુધીનો સમય, એટલે કે મૌર્યનું પતન થઈ ગયું અને ગુપ્તો કઈ રીતે સત્તા ઉપર આવ્યા, ચંદ્રગુપ્ત પહેલો ગુપ્ત, ત્યાં સુધીનો સમય એટલે અનુમૌર્ય યુગ। આ સમયમાં ભારતમાં બે પ્રકારે ઇતિહાસને વિભાજિત કર્યો છે, એક ભારત ઉપર થયેલા વિદેશી આક્રમણો। સમજો, ભારત ઉપર થયેલા વિદેશી આક્રમણો કહું તો તમારે એવું સમજવાનું રહેશે કે અહીંયા આગળ ચંદ્રગુપ્ત મૌર્યએ જે પાટલીપુત્રમાં સ્થાપના કરી હતી મૌર્ય વંશની, એ ચંદ્રગુપ્તનો દીકરો બિંદુસાર, બિંદુસારનો દીકરો અશોક, અશોકનો દીકરો દશરથ કુનાલ, અને ધીરે 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 બૃહદ્રથ આવતા પાટલીપુત્ર ખંડેર થઈ ગયું। કેમ? તો કે અહીંયા પાટલીપુત્ર ઉપર એના જ એક સેનાપતિ પુષ્યમિત્ર સુંગે કબજો કરી લીધો, એણે સુંગ વંશની સ્થાપના કરી। તો ભારતમાં અનુમૌર્ય યુગમાં આંતરિક રીતે સુંગ વંશ આવ્યો, ત્યાર પછી કણવ વંશ આવ્યો, ત્યાર પછી દક્ષિણના સાતવાહનો આવ્યા, આ બધાએ ભારત ઉપર શાસન કર્યું અલગ અલગ વિસ્તારમાં ટુકડા ટુકડામાં, અને આખરે ગુપ્ત વંશ આવ્યો અને પાછો બધો જ વિસ્તાર જેવી રીતે મૌર્યએ જીત્યો તો એવી રીતે જીતે છે, એટલે ગુપ્ત વંશ છે એ 320 સાલમાં આવશે, ઈસવીસન પૂર્વે નહીં। પરંતુ આ સમય દરમિયાન અહીંયા આગળ તો ચંદ્રગુપ્તના સસરાઓ, યવનો, સગાઓ, વેવાય એ રહેતા હતા। જ્યાં સુધી ચંદ્રગુપ્તનું મૌર્ય વંશ હતું બૃહદ્રથ સુધી, ત્યાં સુધી યવનો છે એણે પોતાના સગા ઉપર, વેવાય ઉપર હુમલો ન કર્યો। પરંતુ જેવું જ અહીંયા આગળ શૃંગ, પુષ્યમિત્ર શૃંગ દ્વારા મૌર્યનું શાસન ખતમ કરી દેવામાં આવ્યું, બૃહદ્રથની હત્યા કરી દેવામાં આવી, એવી તરત જ યવનોને જાણ થઈ। યવનો એટલે કોણ? યુનાનીઓ। યુનાની એટલે કોણ? ગ્રીકથી આવેલા ઇન્ડો ગ્રીક લોકો। આ એટલે બેક્ટ્રિયન લોકો। આ બધાનો પિતા કોણ? તો કે સિકંદર, અને પહેલા જ મેં તમને આ યુદ્ધ ભણાવી દીધું, સિકંદરના જ અનુગામીઓ છે। હવે મિત્રો, વિદેશી આક્રમણો ભારત ઉપર થયા એમાં
અનુમૌર્ય યુગમાં જે થયું પહેલું એ યવનોનું. ડેમેટ્રિયસ નામનો એક શાસક યવનોનો, એને ખબર પડી કે ભાઈ અમારા સગા જે મૌર્ય છે ભારતમાં જે શાસન કરે છે ઇન્ડિયામાં, એમનું તો શાસન ખતમ થઈ ગયું, ચલો હુમલો કરીએ. એટલે ડેમેટ્રિયસે યવનોએ અનુમૌર્ય યુગમાં પહેલો હુમલો કર્યો ભારત ઉપર. હવે હું તમને બે પ્રશ્ન ફરીવાર રિપીટ કરું છું. પ્રશ્ન એમ પૂછાય, ભારત ઉપર થયેલું પ્રથમ વિદેશી આક્રમણ, ભારતના ઇતિહાસમાં ભારત ઉપર થયેલું પ્રથમ વિદેશી આક્રમણ, તો ફારસી આવશે અને ભાવિક સરે ક્લિયર સમજાવેલું છે. અને એવું પૂછે કયા વ્યક્તિએ કર્યું હતું, તોય ભાવિક સરના વિદ્યાર્થીઓ ફટ કરતો જવાબ આપશે, સાયરસ ધ ગ્રેટ. ફારસી સામ્રાજ્ય, અજમીર સામ્રાજ્ય, અકમેનિયન સામ્રાજ્ય, અકમન સામ્રાજ્ય, અજમીર સામ્રાજ્ય. પરંતુ હું પ્રશ્ન શું પૂછું છું, અનુમૌર્ય યુગમાં કયું વિદેશી આક્રમણ, અનુમૌર્ય અર્થાત મૌર્યના પતન પછી, તો સૌથી પહેલું યવનોનું, જે ક્યાંથી આવ્યા હતા, ગ્રીકથી, બેક્ટ્રિયા. ત્યાર પછી યવનોનો ખાતમો થશે અને ધીરે 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 અહીંયા આગળ એક પ્રજા, ટુકડીમાં આવેલી પ્રજા, શકો છે કે જે ક્યાંથી આવી હતી, સીરિયાથી, સિથિયન નદીથી. આ શકો છે એ શાસન કરશે. શકો પછી મિત્રો આવશે પાર્થિયન. આ પાર્થિયન છે એને બીજું કહેવાય છે પહલવ. અને આ પહલવ, પારથી એટલે સમજો મગજમાં પારસી, પારસી ક્યાંથી આવ્યા હતા ભારતમાં, ઈરાન, તો એવું સમજો પારથિયન યાદ રાખવા માટે, એ પણ ઈરાનથી આવ્યા હતા. અને ત્યાર પછી મિત્રો છેલ્લે અહીંયા આગળ ચીનથી આવેલા કુશાણો. એમ ભારતમાં અનુમૌર્ય યુગમાં ચાર વિદેશી આક્રમણ થયા. પરંતુ મિત્રો અહીંયા આગળ ભારતનો ઇતિહાસ તમે બીજા પાસે ભણતા હો અને મારી પાસે ભણતા હોય, થોડું તમને કંઈક જાણવા મળશે વધારાનું. મિત્રો અનુમૌર્ય યુગમાં ભારત ઉપર ચાર આક્રમણો થયા હતા, પરંતુ પાછળથી પણ એક આક્રમણ થયું છે જે ગુપ્ત એમ્પાયરના સમયમાં થયું હતું અને અનુમૌર્ય યુગમાં પણ એક વખત થયું હતું, પણ અનુમૌર્ય યુગ વખતે એટલે કે આ સમય દરમિયાન એ સફળ નતા થયા અને એ હતા હુણ લોકો. આજે મારે તમને હુણોની વાત કરવી છે, આજે મારે તમને હુણોનો ઇતિહાસ આપવો છે, આજે મારે તમને હુણના યુદ્ધની વાત કરવી છે. તો અનુમૌર્ય યુગમાં થયેલા ચાર વિદેશી આક્રમણો, યવનો, શકો, પાર્થિયન અને કુશાણ. હુણ પણ ક્યાંથી આવ્યા હતા એ તમને ચર્ચા કરું છું. હુણ એકચ્યુઅલી છે ને એ રશિયામાં આજે એક નદી આવી છે વોલ્ગા, કઝાકિસ્તાનથી લઈને ફેલાયેલી ત્યાં સુધી, અને ધીરે ધીરે આ હુણ પ્રજા છે રશિયાથી લઈ અને યુરોપ અને ચીન બધે જ ફેલાયા હતા. હવે મિત્રો તમને એમ કે ભારતમાં થયેલા વિદેશી આક્રમણોને ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, તો ટાર્ગેટ વિભાગ મારોના વિદ્યાર્થીઓ ફટ ફટ બોલશે કે સૌથી પહેલાં ફારસીઓનું આક્રમણ થયું ભારતમાં પહેલું, પછી બીજું થયું સિકંદરનું એટલે યુનાનીઓનું, ત્યાર પછી શકો, શકો ક્યાંથી આવ્યા હતા, સૌ ઉપરથી સીરિયા, પછી પૂછે તો પલ્લવો, પાર્થિયન, પારથી એટલે પારસી યાદ રાખીને ઈરાનથી લખી નાખજો, અને છેલ્લું તો કે કનિષ્કનું, કુશાણોનું કેમ ભૂલાય, ચીનથી આવ્યા હતા, કુશવેન, ઓરિજિનલ નેમ કુશાણોનું કુશવેન છે, તો ચીની, ચીનથી આવ્યા હતા. અને પછી જે આક્રમણ થયું વિદેશી એ હુણોનું, અને હુણો પછી જે આક્રમણ થયું ભારતમાં વિદેશી એ મુસ્લિમોનું હતું. ત્યાર પછી ખરેખર આગમન થવા માંડ્યા, આ ખરેખર આક્રમણ જ હતા પણ આગમન શબ્દ વપરાય છે, પોર્ટુગીઝો. પોર્ટુગીઝો પછી અહીંયા આગળ કોણ આવ્યું હતું તમને બધાને જ ખબર છે કે ડચ એટલે વલંદાઓ, ત્યાર પછી અંગ્રેજો, પછી ફ્રેન્ચો. તો આવી રીતે ભારત ઉપર ઘણી બધી વિદેશી પ્રજા આવી, અને આ આપણને ઇઝીલી યાદ રહી જાય જો આપણે આખો ઇતિહાસ ડિટેલમાં ભણીએ. લેક્ચર થોડો આજનો લાંબો છે પણ કંઈક નવું ભણવાનું છે. વિડીયોને ખરેખર ગમે તો લાઈક કરો અને બીજા સુધી શેર કરો, જેથી કરીને હું જે આ મહેનત કરું છું તમારા માટે એ કંઈક લેખે લાગે, ગુરુ દક્ષિણા સમજી લો. તો આવી રીતે ભારતની પરિસ્થિતિ થઈ. હવે મિત્રો આ આક્રમણો થયા એમાં ખરેખર ભારતની કેન્દ્રીય સત્તા બનવામાં કોઈ પણ સફળ ન રહ્યું, એટલે આટલી દિશામાં વાયવ્યથી લઈને ગુજરાત સુધી જ સીમિત રહ્યા હતા. પરંતુ અહીંયા આગળ ઈસવીસન 320માં ધીરે ધીરે આ બધાનો ખાતમો બોલાવીને એક વંશ સત્તા ઉપર આવ્યો, મૌર્યોની જેમ કેન્દ્રીય સત્તા ઉપર, જેને ભારતનો સુવર્ણયુગ કહેવાય છે, અને એ હતો ગુપ્ત એમ્પાયર. ઈસવીસન 320થી લઈ ઈસવીસન 550 સુધીનો જે ભારતનો સમય છે, ઇટ ઇઝ કોલ્ડ ગોલ્ડન એરા ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, ભારતનો સુવર્ણયુગ, ગુપ્તોનો યુગ. હવે મિત્રો 320થી 550નો સમય છે, આ દરમિયાન ગુપ્તોએ ઘણા બધા વિસ્તારોને જીત્યા, પણ એ બધા યુદ્ધો છે એ પરીક્ષા માટે કામના નથી, એને ખાલી કોન્ક્વેસ્ટ કહેવાય છે, એટલે કે વિજય, અલગ અલગ વિસ્તારો છે, અલગ અલગ શાસકો. તો કે સર કયા શાસકોની તમે વાત કરો છો, તો હું તમને બધા જ ગુપ્તોના શાસક
જણાવી દઉં છું. ચલો, સૌથી પહેલા તમને બધાને જ ખબર છે કે ગુપ્ત ડાયનેસ્ટી, કોણ સી ડાયનેસ્ટી, હમ કિસકી બાત કર રહે હૈ, ગુપ્ત ડાયનેસ્ટી. તો ગુપ્ત ડાયનેસ્ટી, ગુપ્ત ડાયનેસ્ટી ઇઝ કોલ્ડ ધ ગોલ્ડન એરા ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી. ઇટ બિગન અરાઉન્ડ 320 એન્ડ એન્ડેડ અરાઉન્ડ 550, 320 થી 550. એનો સ્થાપક શ્રી ગુપ્તને માનવામાં આવે છે. કોના કહેવા મુજબ? ઇટ સિંઘના કહેવા મુજબ. હવે મિત્રો, બીજું કાંઈક નોલેજ આપું જેથી તમે વિડીયો છોડીને ના જયા. જો તમને બધાને ખબર છે કે ચીની યાત્રાળુ ભારતમાં કયા, ચીની યાત્રાળુ ભારતમાં કયા કયા આવ્યા? તો તમે બધાને ખબર છે કે સૌથી પહેલા આવ્યો ફાહિયાન, ફાક્સિયાન. ઓરિજિનલ નામ શું હતું? ફાક્સિયાન, પણ આપણને આવું બોલતા આવડે નહીં. આ ફાહિયાન કોના સમયમાં આવ્યો હતો? તો કે વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યો હતો ફાહિયાન. જો બધાના સમય પણ લખી દઉં છું હું તમને, ખરેખર આ બંનેના સમય છે એ ઇતિહાસકારોએ એવું કીધું છે કે યોગ્ય રીતે એનું માપન ક્યાંયથી નીકળી શક્યું નથી, પરંતુ ચંદ્રગુપ્ત પહેલાંને ગુપ્ત વંશનો ખરો સ્થાપક ગણવામાં આવે છે. એનો સમય લખી દઉં છું, 319-20 એણે ગુપ્ત સંવત શરૂ કરી, ત્યારથી એનો સમય શરૂ થાય છે. અને એનું મૃત્યુ થયું હતું મિત્રો 335. ચંદ્રગુપ્ત પહેલો લગ્ન કરે છે લિચ્છવીની રાજકુમારી કુમારાદેવી સાથે, અને એના પુત્રનો જન્મ થાય છે જેનું નામ છે સમુદ્રગુપ્ત. અને આ સમુદ્રગુપ્તનો સમય છે 335 થી લઈને 375. સમુદ્રગુપ્ત બધાને જ ખબર છે, ઇન્દ્રો નેપોલિયન, ભારતનો નેપોલિયન, ખૂબ ગુપ્ત સામ્રાજ્યને ફેલાવી દીધું હતું. એના બે દીકરા થાય છે, એક રામગુપ્તા અને બીજો ચંદ્રગુપ્ત. બીજો રામગુપ્ત કપાતર હતો, એટલા માટે બોલ્યો છું કપાતર. કેમ કે એણે ગુપ્ત સામ્રાજ્ય જે ચંદ્રગુપ્ત પહેલો અને સમુદ્રગુપ્તે જે બનાવ્યું હતું એનો ખાતમો મીટાવવાનો હતો, પરંતુ એના ભાઈ તેની હત્યા કરી નાખી. આ રામગુપ્ત કે જેને શકોએ હરાવ્યો હતો, શકોને એણે એની પત્ની પરણાવી દીધી ધ્રુવ સ્વામીની દેવી. પરંતુ 5 વર્ષ પછી થયું એવું કે એના ભાઈ ચંદ્રગુપ્ત બીજો, જેને આપણે વિક્રમાદિત્ય કહીએ છીએ, ઇતિહાસમાં કુલ 14 વિક્રમાદિત્ય થઈ ગયા છે મિત્રો. કેટલા? કુલ 14 વિક્રમાદિત્ય થઈ ગયા છે. એમાં પહેલો વિક્રમાદિત્ય છે, એણે એક સમયે આ હુણો જેની હું વાત કરી રહ્યો છું એનું આક્રમણ જોયું હતું. તમે નામ સાંભળ્યું હશે કે વિક્રમ સંવત. શું નામ સાંભળ્યું છે? તો કે વિક્રમ સંવત. તો મિત્રો, ખરેખર વિક્રમ સંવત છે એ પહેલી વખત જો કોઈએ શરૂ કરી હતી તો એ પહેલી સદીમાં શરૂ થઈ હતી, અને એ સમયે પહેલો વિક્રમાદિત્ય, ભારતના 14માનો પહેલો વિક્રમાદિત્ય માળવામાં શાસન કરતો હતો. એણે હુણોને હરાવ્યા હતા. એટલે મેં તમને કીધું હતું, યાદ આવે છે કે અનુમૌર્ય યુગમાં 4 નહીં કુલ 5 આક્રમણો થયા છે. કયા કયા? તો કે પહેલું યવનોનું, ત્યાર પછી શકોનું, ત્યાર પછી પલ્લવોનું, ત્યાર પછી કુશાણોનું, અને મેં તમને કીધું હતું 5મું છે એ હુણોનું થયું હતું. અને આ અનુમૌર્ય યુગમાં એક આક્રમણ થયું હતું કોના સમયે? તો કે વિક્રમાદિત્ય પહેલો જે માળવાનો શાસક હતો એના સમયમાં, અને ત્યારે હરાઈ દીધો હતો, અને એ રીતે વિક્રમ સંવત શરૂ થઈ હતી. તમને બધાને ખબર છે કે વિક્રમ સંવત, ચલો પ્રશ્ન પૂછું કે વિક્રમ સંવત ક્યારે શરૂ થઈ હતી? જવાબ તો આવડે જ, ઇઝી જવાબ છે, બધાએ ગોખી જ નાખ્યું છે. ચલો હું આપી દઉં છું જવાબ. વિક્રમ સંવત ઈસવીસન પૂર્વે 57 શરૂ થયું હતું. બસ એ વિક્રમાદિત્ય પહેલાંના સમયમાં, ત્યારે પણ હુણોનું આક્રમણ થયું હતું પણ એ અસફળ રહ્યું હતું, કેમ કે વિક્રમાદિત્ય પહેલો જીતી ગયો હતો. બસ એવું જ કામ ચંદ્રગુપ્ત બીજાએ કર્યું હતું શકોને હરાવીને, એ પણ માળવાનો શાસક બન્યો હતો, એટલા માટે એણે પણ પોતાનું નામ વિક્રમાદિત્ય ધારણ કર્યું હતું. અને આ વિક્રમાદિત્ય છે એના દીકરા તરીકે કુમારગુપ્ત આવ્યો હતો, અને આ કુમારગુપ્તના સમયમાં મિત્રો પાછું એક આક્રમણ થયું હતું. કોનું? શ્વેત હુણોનું, સફેદ હુણ કહેવાય, વ્હાઇટ હુણાસ, શ્વેત હુણ. તો એ આક્રમણ વખતે ભારતને હુણોથી બચાવવા વાળો હતો કુમારગુપ્તનો દીકરો, જેને ભારતનો તારણહાર કહેવાય છે. કોણ છે? આપો જવાબ. કુમારગુપ્તના પુત્ર સ્કંદગુપ્તે ભારતને એ વખતના હુણ આક્રમણની સામે બચાવ્યો હતું, અને એટલા માટે તેને ભારતનો તારણહાર કહે છે. તેણે પોતાની આ વાત છે એ ભીતરી શિલાલેખમાં કરેલી છે કે હુણોના આક્રમણ સામે એ કઈ રીતે લડ્યો હતો અને કઈ રીતે એણે ભોગ આપ્યો હતો. આ એ જ વ્યક્તિ છે જેણે જૂનાગઢમાં શિલાલેખ બનાવ્યો ગુપ્ત વંશનો, સ્કંદગુપ્ત, જેણે જૂનાગઢમાં પોતાને લખાવ્યું છે સ્કંદગુપ્ત પરિક્ષિપ્ત વક્ષા. સ્કંદગુપ્તનું બીજું નામ
જૂનાગઢના શિલાલેખ મુજબ પરિક્ષિપ્ત વક્ષા છે, યાદ રાખજો. અને એનો જ સુબો પર્ણદત્ત, યાદ છે ને કે ભૂલી ગયા? યાદ હોવું જોઈએ. ચક્રપાલિત પર્ણદત્તનો દીકરો. તો આ બધું ગુજરાતના ઇતિહાસમાં આપણે ભણેલા જ છીએ. તો આ કુમારગુપ્ત છે, એના સમયમાં પણ હુણ આક્રમણ થયું હતું, પણ બચાવ્યું હતું કોણે? એના દીકરાએ, સ્કંદગુપ્તે. પછી સ્કંદગુપ્ત જ્યારે શાસક બને છે ત્યારે હુણો તાકાત નથી કરતા, કેમ કે એને ખબર છે કે દીકરો હતો ત્યારે હરાઈ દીધા હતા, હવે તો રાજા છે. એટલે સ્કંદગુપ્તના સમયમાં હુણોનું આક્રમણ પાછું બંધ થઈ ગયું. ધીરે 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 પછી સ્કંદગુપ્તનું મૃત્યુ થાય છે 455 થી 467 સુધી એનું શાસન રહી છે. કોનું? સ્કંદગુપ્તનું. સ્કંદગુપ્તનું જેવું મૃત્યુ થાય છે એવું જ ગાદી માટે ઘણી બધી પ્રોબ્લેમ ઊભી થાય છે. સ્કંદગુપ્તનો ભાઈ પુરુગુપ્ત વૃદ્ધ અવસ્થાએ ગાદી ઉપર બેસે છે. થોડા જ વર્ષોમાં એનું મૃત્યુ થાય છે અને પછી ગાદી એના દીકરા નરસિંહગુપ્તના હાથમાં આવે છે. નરસિંહગુપ્ત પછી કુમારગુપ્ત બીજો, એ પણ એનો જ દીકરો હતો, અને બુદ્ધગુપ્ત, ત્રણેય એના દીકરા હતા, ત્રણેયના હાથમાં ગાદી ગઈ હતી. તો થોડા જ સમયમાં ગુપ્તવંશ નબળો પડી જાય છે. આટલા સમયમાં ગુપ્તવંશ પાવરફુલ હતો, પણ થોડા જ સમયમાં કેવું થયું? સ્કંદગુપ્તનું મૃત્યુ થયું. સ્કંદગુપ્ત અપુત્ર હતો એટલે પુરુગુપ્ત એના ભાઈના હાથમાં ગાદી આવી. પુરુગુપ્ત કોનો દીકરો હતો? કુમારગુપ્તનો જ. એટલે આ બંને ભાઈ હતા. એમાં પુરુગુપ્ત છે એ સોતેલો ભાઈ હતો. કોનો? સ્કંદગુપ્ત. હવે મિત્રો, સ્કંદગુપ્ત અપુત્ર મરણ પામ્યો એટલે પુરુગુપ્તના દીકરા નરસિંહગુપ્ત, કુમારગુપ્ત બીજો અને બુદ્ધગુપ્ત એના હાથમાં ગાદી આવી. અને કહેવાય છે કે એ વખતે પાછું હુણોનું આક્રમણ થયું અને એ વખતે શાસક હતો નરસિંહગુપ્ત બાલાદિત્ય. એ યુદ્ધની મારે વાત કરવી છે. એ યુદ્ધનું નામ છે સોનદાની યુદ્ધ. તમને કોઈ પૂછે ગુપ્તવંશનો છેલ્લો જાણીતો શાસક કોણ, તો વિષ્ણુગુપ્ત આવશે. પછી કોઈ સિક્કા મળતા નથી. ગુપ્તવંશનો છેલ્લો શાસક, છેલ્લો મહાન શાસક પૂછે તો સ્કંદગુપ્ત, પરંતુ છેલ્લો રાજા પૂછે તો વિષ્ણુગુપ્ત. ઓકે, સો હવે આપણે ભણવાનું છે સોનદાનીનું યુદ્ધ. એ પહેલાં તમને મારે થોડો હુણ પ્રજા કોણ હતી એની ચર્ચા કરવી છે. મિત્રો, હવે બધાને જ ખબર છે કે આ ભારત છે. અહીંયાથી ધીરે 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 આગળ જાઓ એટલે ઉપર તમને ખબર છે કે ભારતની ઉપર અહીંયા આગળ તિબેટ છે, તિબેટની ઉપર અહીંયા થોડો ચાઇનાનો વિસ્તાર છે, પછી મોંગોલિયા છે અને રશિયા છે, આ બાજુ કઝાકિસ્તાન છે. અહીંયા આગળ તમને બધાને ખબર છે કઝાકિસ્તાનનો વિસ્તાર. અહીંયા આગળ એક નદી છે મિત્રો, અને આ નદી એટલે કઈ? વોલ્ગા. આ વોલ્ગા નદી આજે રશિયાથી લઈને કઝાકિસ્તાન બાજુ જાય છે અને પછી અહીંયા ગલ્ફમાં વળી જાય છે. આ વોલ્ગા નદીના કિનારે એક પ્રજાવસ્તી હતી જેને કહેવાય છે હુણાઝ. શું કહેવાય? હુણાઝ. ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ હુણો. તો હુણો મૂળ ક્યાંથી આવ્યા હતા? વોલ્ગા નદીના કિનારેથી. વોલ્ગા નદી ક્યાં આવી? હાલમાં યુરોપમાં. કેમ? તો કે ભાઈ તમને ખબર રશિયાનો એ ભાગ યુરોપમાં છે, તો યુરોપમાંથી આ પ્રજા ધીરે 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 બે ફાટામાં વિભાજિત થઈ ગઈ. એક ફાટો છે એ યુરોપ બાજુ ગયો, વ્હાઈટ હુણાઝ, અને એક ફાટો ધીરે 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 ઈરાનના રસ્તે આવ્યો. ઈરાનને જીતી લીધું, ધૂમ મચાવી દીધી, અને ઈરાન જીત્યા એટલે પાવરફુલ બન્યા. આના કારણે થઈ અને ભારત તરફ હિન્દુકુશ પર્વતમાળા ઓળંગી અને એક વ્યક્તિએ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું જેનું નામ હતું તોરમાણ. શું નામ હતું? તોરમાણ. ભારતમાં હુણવંશનો સ્થાપક કોને ગણાય છે? તોરમાણને. તોરમાણનો દીકરો જેને મહાન મિહિરકુલ કહેવામાં આવે છે. આ મિહિરકુલ ખતરનાક હતો. હુણોનું આક્રમણ બર્બર હતું, ખતરનાક હતું. આ મિહિરકુલ છે એણે ધીરે 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 અહીંયા આગળ પોતાનો વિસ્તાર વધારતો ગયો વધારતો ગયો, અને એની હવે ઈચ્છા થઈ કે એ સમગ્ર ભારતને જીતી લે. આ પહેલાં એક વાત કરી દઉં, મિહિરકુલ છે એને શરૂઆતમાં બૌદ્ધ ધર્મ ખૂબ ગમતો હતો, પરંતુ એણે એવું કીધું કે બૌદ્ધ ધર્મના જે મુખ્ય ગુરુઓ છે એ મારા દરબારની શાન બને અને અહીંયા આવે. અને એ વખતના બૌદ્ધ ગુરુએ એમ કીધું કે મિહિરકુલને મળવું હોય તો ભલે રાજા રહ્યો, અમને મળવા આવે. આના કારણે ગુરુ અને આ રાજા મિહિરકુલ વચ્ચે તકલીફ થઈ ગઈ. અભિમાન પહેલા ન નમે ના નમે. એટલે મિહિરકુલે શું કર્યું ખબર છે? બૌદ્ધ ધર્મ જેટલો એને વાલો હતો એટલો જ એને દવલો કરી નાખ્યો. એમ કીધું મને બૌદ્ધ ધર્મ નથી સ્વીકારવો, અને પછી એણે ધર્મ સ્વીકાર્યો હિન્દુ. ખરેખર મૂળ હિન્દુ નહોતો, પાછળથી એને હિન્દુ ધર્મ સ્વીકાર્યો. અને બૌદ્ધ ધર્મના ભિક્ષુકો અને બૌદ્ધ ધર્મના મઠો એને ખૂબ ખરાબ રીતે એણે તોડફોડ કરી હતી. આ એ જ મિહિરકુલ છે મિત્રો કે જેણે ઘણા બધા બૌદ્ધ વિહારો તોડી પાડ્યા હતા. તો તમને ખબર છે અશોકનું જે બેસવા જતો હતો, જ્યાં બૌદ્ધ ધર્મની જ્ઞાન બૌદ્ધ ધર્મની દીક્ષા
ગૌતમ બુદ્ધને મળી હતી એ વૃક્ષને પણ પાડવાનો પ્રયત્ન આણે કરેલો. તો આ મિહિરકુલ ખતરનાક હતો. ટૂંકમાં આ મિહિરકુલ ધીરે 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 આગળ વધતો જતો હતો. આ હુણ પ્રજા આવે છે કે યુરોપમાંથી આવેલી, ધીરે 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 હિન્દુકુશ ઓળંગીને ભારતને જીતવા માંગતી હતી. યાર જોવો તો ખરી, ભારતને જીતવા માટે ગમે તે આવી પડે છે. આપણામાં શું એવી તો ખમી કામી રહી ગઈ છે કે ગમે તે આવીને લૂંટી જતા હશે? વિચારવા જેવું છે. હવે ધીરે 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 મિહિરકુલ આગળ વધતો જાય છે. સાગાલા ત્યાં આગળ એની રાજધાની હતી, આજે પાકિસ્તાનમાં છે. ધીરે 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 આગળ વધતો વધતો આવે છે. પરંતુ મિત્રો, અહીંયા આગળ પરિસ્થિતિ એવી થાય છે કે અહીંયા જે વિસ્તાર હતો ત્યાં આગળ પુષ્યભૂતિ વંશ, કોનું શાસન હતું? હરિયાણા પંજાબ વિસ્તારમાં પુષ્યભૂતિ વંશ. અને પુષ્યભૂતિ વંશ છે એનો શાસક એ વખતે કોણ હતો? તો તમે બધા જ ખબર છે કે ભાઈ પુષ્પભૂતિ વંશની વાત થતી હોય તો હર્ષવર્ધનને ઓળખો. હર્ષના પિતા કોણ? તો કે બધાને જ ખબર છે એના પિતા પ્રભાકર વર્ધન. પણ કોઈ એમ પૂછે તમને કે પ્રભાકર વર્ધનના પિતા કોણ? તો આજે એમની ચર્ચા કરવાની છે. પ્રભાકર વર્ધનના પિતા જેનું નામ હતું આદિત્યવર્મન. તો આ મારે આદિત્યવર્મનની તમને ચર્ચા કરવી છે, એટલે જસ્ટ બેક લઈ જાઉં છું. એના પિતા હતા આદિત્યવર્મન. આદિત્યવર્મન છે એ અહીંયાના શાસક હતા. એ ઢીલા પડ્યા એટલે એ આવે છે માળવામાં. અને માળવામાં એ વખતે રાજા હતો જેનું નામ હતું યશોધર્મન. શું નામ હતું? યશોધર્મન. માળવાનો શાસક એ વખતે યશોધર્મન. જોજો, આમ તો એકબીજાને ભળતું નથી, પરંતુ મિહિરકુલ હુણોનું આક્રમણ થયું એટલે બંને એક થયા. પણ એ વખતે યશોધર્મને એમ કીધું કે ખરેખર તો ગુપ્તોની મદદ લેવાય. તો કે ગુપ્તો તો પતી ગયા છે. ના, હજી પત્યા નથી, હજી નરસિંહગુપ્ત બેઠો છે. એટલે ગુપ્તોનો એક શાસક જેનું નામ હતું નરસિંહગુપ્ત ઉર્ફ બાલાદિત્ય, એને પણ લીધો. આ ત્રણેય એક મોટી ટુકડી બનાવી અને આ ખૂબ સારું કામ કર્યું. આ ત્રણેય ટુકડી ન બનાવી હોત તો તાકાત નહોતી કે મિહિરકુલને કોઈ હરાવી શકે. મિત્રો, આ સોનદાનીનું જે યુદ્ધ છે એમાં મિહિરકુલને હરાવવામાં આ ત્રણેયની ટોળકી સફળ થાય છે, નહીતર ભારતમાં આજે બધી જ જગ્યાએ હુણોનો ત્રાસ હોત. એટલે હુણોના ત્રાસથી આપણને પહેલાં કોણે બચાવ્યા? સ્કંદગુપ્તે. અને ત્યાર પછી બચાવવામાં આવ્યા છે આ ત્રણ વ્યક્તિઓ દ્વારા. તો આજે જે હું તમને વાત કરી રહ્યો છું એ છે સોનદાનીનું યુદ્ધ. પરીક્ષામાં યુપીએસસીમાં પૂછાઈ ગયું છે, જીપીએસસીએ હજી સુધી નથી પૂછ્યું, પરંતુ ક્લાસ 3ની એક એક્ઝામમાં આનો પ્રશ્ન પૂછાઈ ગયો હતો, અને એ એસઆઈ જેવી નોર્મલ એક્ઝામમાં. તો ગમે ત્યારે ઇતિહાસમાંથી પ્રશ્ન ગમે તે પૂછાઈ શકે. તો સોનદાનીનું યુદ્ધ છે એ ઈસવીસન 528 લડાયું હતું. ક્યાં લડાયું હતું? આજે ક્યાં, કઈ જગ્યાએ જમીન છે? તો કે મધ્યપ્રદેશના મંદસૌરમાં. એક શિલાલેખ પણ છે યશોધર્મને બનાવેલો. તમને થાય સર આ યશોધર્મન કોણ? તો માળવામાં એક ઓલિકોરા નામનું એક વંશ હતો નાનો એવો, એનો એક શાસક હતો, બરોબર, જે પેલા ગુપ્તોને ખણણી ભરતો હતો. પણ સ્કંદગુપ્તના મૃત્યુ પછી એ જેમ પટારક સ્વતંત્ર થયો એ રીતે એ પણ માળવામાં સ્વતંત્ર થઈ ગયો હતો. તો મિહિરકુલ હુણ શાસક વર્સિસ ત્રણ રાજા, કોણ કોણ? તો કે થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના શાસક આદિત્યવર્ધન, માળવાનો શાસક યશોધર્મન, અને ગુપ્ત શાસક નરસિંહવર્મન બાલાદિત્ય. આ ત્રણેય લોકોએ એક સંઘ બનાવ્યો અને મિહિરકુલની સામે લડ્યા, અને મિહિરકુલ છે એની હાર થઈ. અને અહીંયા આગળ વિજયી કોણ બને છે? આ ત્રણેય લોકો, ત્રણેય રાજાઓ. અને આવી રીતે યાદ રાખજો, સોનદાનીનું યુદ્ધ ઈસવીસન 528માં મિહિરકુલ અને ત્રણ શાસક, એમાં થાનેશ્વરના રાજા પ્રભાકર વર્ધનના પિતા આદિત્યવર્ધન, ત્યાર પછી માળવાનો શાસક યશોધર્મન, અને ગુપ્ત શાસક એ વખતે કોણ હતો એવો પ્રશ્ન પૂછાય તો નરસિંહવર્મન બાલાદિત્ય. ત્રણેયનો વિજય થયો હતો અને ભારત હુણોના આક્રમણોથી સેફ રહ્યું હતું. એટલે હુણોનો વધારે ઇતિહાસ આવતો નથી. તોરમાણ મિહિરકુલની પીછેહઠ થઈ, પછી એના વંશજો નબળા હતા એટલે ખાતમો બોલાઈ દીધો હતો. તો આશા રાખું છું કંઈક નવું મળ્યું હશે. થોડું લાંબો થઈ ગયો લેક્ચર, પણ ડિટેલમાં ઘણું બધું જાણવા મળ્યું હશે. અને આવું ને આવું જો તમારે ભણવું હોય તો ગુજરાતનું સૌથી વધુ સફળ પ્લેટફોર્મ સરકારી નોકરી અપાવવાનું ટાર્ગેટ વિથ ભાવિક મારું. પ્લે સ્ટોર ઉપર સર્ચ કરો ટાર્ગેટ વિથ ભાવિક મારું, એપ્લિકેશન ડાઉનલોડ કરો. 5 તારીખ સુધી આ બધી ઓફર છે એનો લાભ લ્યો. જીપીએસસી યુપીએસસીનો કોર્સ અલગ અલગ ચાર્જીસમાં તમને મળી શકે છે, 1 મહિનાથી લઈ અને વર્ષ સુધી. અને જો તમે ક્લાસ 3ની તૈયારી કરતા હો તો કોઈ પણ
એક્ઝામો એ ક્લાસ થ્રીની અમારો એક તીર અનેક નિશાન નામનો જે કોર્સ છે એટલે કે જનરલ ક્લાસ થ્રીનો કોર્સ એ તમે પરચેસ કરી શકો છો 499થી લઈ અને 12 મહિના સુધી નો આ રેટ છે. ખાસ યાદ રાખજો આ અમારો મૂળ રેટ નથી, પરંતુ ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશનનું રિલોડેડ વર્ઝન અત્યારે લોન્ચ કર્યું છે એટલા માટે જ આ ઓફર છે. બાકી બધાને જ ખબર છે કે આનો રેટ 6,666 છે. તો 5 તારીખ સુધી તમે આનો લાભ લઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા દોસ્તો સુધી શેર કરજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી હસતા રહો. જય હિન્દ, જય ભારત.